સુરત એટલે સોનાની મૂરત, આ વાત એમ જ નથી કહેવાય. સુરતીઓ પોતાની મીઠાઈ ઘારીને પણ સોનાનો વરખ ચડાવીને વેચે છે, અને આ ગોલ્ડન ઘારીની ડિમાન્ડ ભારતમાં જ નહીં વિદેશોમાં પણ એટલી જ છે. આહાહા, શું સુગંધ છે! જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. આ છે અમારા સુરતની વિશ્વભરમાં વખણાતી ઘારી. ચંદી પડવો આવે એટલે સુરતી ઘારી પહેલી યાદ આવે. અમે સુરતી લાલાઓ દર વર્ષે વિવિધ પ્રકારની ઘારી અને ભૂસાની મોજથી ઉજાણી કરીએ. ઘારીનો ઇતિહાસ જોઈએ તો 1857માં જ્યારે તાત્યા ટોપે સુરત આવ્યા ત્યારે દેવશંકર ઘારીવાળાએ તેમને પહેલી વાર ઘારી ખવડાવી. ત્યારથી આ ટ્રેન્ડ ચાલતો આવ્યો છે. ગળ્યાની સાથે કંઈક તીખું હોય તો ઓર મજા આવે, એટલે સાથે ભૂસું ખવાય છે. પિસ્તા, અખરોટ, ચોકલેટ જેવી જુદી જુદી ફ્લેવર અને વિવિધતાવાળી 400 રૂપિયાથી 1000 રૂપિયા સુધી કિલો ઘારી તો અમે વર્ષોથી વેચીએ છીએ, પણ હવે આ બધાને ટક્કર મારે તેવી સોનાના ભાવની ગોલ્ડ ઘારી અમે લઈને આવ્યા છીએ, જેનો ભાવ 9000 રૂપિયા કિલો છે. ચોંકી ગયા ને તમે? બરાબર સાંભળ્યું, ગોલ્ડ ઘારી. તેની વિશેષતા પણ કંઈ હટકે છે. ઘારીની ખાસિયતમાં અમે દર વખતે અલગ અલગ ફ્લેવરની ઘારી તો બનાવીએ છીએ, પણ આ વખતે અમે સ્પેશિયલ ગોલ્ડ વરખવાળી ઘારી બનાવવાનું આ વખતે મૂક્યું છે, અને લોકો એને પસંદ કરે છે. અને ગોલ્ડ આપણા હેલ્થ માટે ઘણું સારું છે. પહેલાં અસર આયુર્વેદની અંદર તમે જોશો, સુવર્ણ ભસ્મ આપણા હેલ્થ માટે સારી છે. અને હમણાં કોરોનાને લઈને લોકોની અંદર એક જે ભયનું માહોલ છે એની સાથે લોકો ઘારી તો ખાવાના જ છે, પણ સુવર્ણ વરખવાળી ઘારી ખાઈને લોકોમાં એક અલગ એ થશે કે ચલો ઘારી ખાધા પછી બી ઘારીની અંદર બહુ બધા તેજાના આવે છે, બદામ, પિસ્તા, કેસર અને એ મસાલાદાર બનાવવામાં આવે છે. એની પર અમે લોકોએ આને સોનાની વરખ લગાવીને અમે એને સુવર્ણ અવસર બનાવવાની અમે કોશિશ કરી. હું ટેક્સટાઇલથી જોડાયેલો છું, તો અમારે છે ને તે બહારના જે વેપારીઓ હોય તેને અમે દર વર્ષે આવી રીતે ઘારી મોકલીએ છીએ. ભાવમાં કોઈ એવો કોઈ તફાવત લાગતો નથી. સોનાના વરખવાળી આ ઘારી સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારના મીઠાઈ વિક્રેતાએ તૈયાર કરી છે. ઓર્ડર મળ્યાના માત્ર 3 જ કલાકમાં ગ્રાહકને તાજી ગોલ્ડ ઘારી મળી જાય છે, જેના ભાવ સામાન્ય માણસને પોસાય તેમ નથી. પરંતુ મોટા ઉદ્યોગકારો અને વિદેશના ઘારી પ્રેમીઓ અત્યારથી જ સોનાની ઘારી ખરીદવા રાહ જોઈ રહ્યા છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી ગૌતમ પટેલનો રિપોર્ટ.